ગોરાજના મુની સેવા આશ્રમમાં કેન્સરનો ઇલાજ કરવા આવેલ દર્દીના માનસિક રોગી પુત્રને સિક્યુરિટી ગાર્ડે માર મારતા આશ્રમ તંત્રમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। સિક્યુરિટી ગાર્ડના મારના કારણે બેભાન થયેલ પુત્રને વાગોડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર કરાવવાની ફરજ પડી છે। ગોરજ મુનિ સેવા આશ્રમમાં મધ્યપ્રદેશથી પોતાની પત્નીની કેન્સર સારવાર માટે પોતાની સાથે માનસિક રોગી પુત્રને સાથે લઈ આવેલ આદિવાસી પરિવારને અહીંના સિક્યોરિટી ગાર્ડનો કડવો અનુભવ થયો છે। પોતાના માનસિક પુત્રની સારવાર કરાવવાની હોય પિતા પુત્ર હોસ્પિટલમાં પ્રવેશતા સિક્યોરિટી ગાર્ડના હેડ આદિત્ય ઝા નામના કર્નલે માનસિક રોગીને પ્રવેશતો અટકાવી અન્ય સિક્યોરિટી સાથે મળી માર માર્યો હોવાનો આક્ષેપ આ પુત્રના પિતાએ લગાવ્યો છે। સિક્યોરિટી ગાર્ડ આ અસ્થિર મગજના યુવાન પર તૂટી પડતા તેના મારથી આ યુવાન બેભાન થઈ જતા તેના પિતાએ ટેલિફોનિક વર્દીથી વાઘોડિયા પોલીસને ઘટનાની જાણ કરી હતી। મુઢમારથી બેભાન પુત્રને 108 મારફતે વાઘોડિયા પ્રાથમિક આરોગ્ય વિભાગમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો। વાઘોડિયા પોલીસે આદિવાસી પિતા દયારામ માવીની અરજી લઈ વધુ તપાસ હાથ ધરી છે। મહત્વની વાત છે કે સિક્યુરિટી ગાર્ડમાં હેડ તરીકે ફરજ બજાવતા આદિત્ય ઝા કર્નલ પર પહેલા પણ પેશન્ટોના સગાને માર મારવાની ફરિયાદોના કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે। તો બીજી તરફ રાજ્ય બહારના આદિવાસી દર્દીઓ ઉપચાર કરાવવા આવતા હોવાથી તેઓ પરના સિક્યુરિટી ગાર્ડના અત્યાચાર કેટલા યોગ્ય છે ત્યારે હવે એક આદિવાસી પિતાની ફરિયાદ પર વાઘોડિયા પોલીસ આ માથાભારે કર્નલ પર કેવા પ્રકારની કામગીરી કરે છે તે જોવું જ રહ્યું। જો કે સમગ્ર મામલે મારામારીની ઘટના બની જ નથી તેમ કહી કર્નલે ઘટનાથી છેડો પણ ફાડ્યો છે। હમ કરીબ 600 પેશન્ટ રોજ દેખતે હૈ હમારે 600 પેશન્ટ રોજ આતે હૈ ઓર આજકલ હમારે યહાં કુછ પોઝિટિવ કેસ આ ગયે હૈ હમારે યહાં ભી કોરોના કે કાફી કેસીસ હો ગયે હૈ તો ઇસલિયે હમ સબકો અંદર જાને નહીં દેતે હૈ। हम सिर्फ गिने चुने लोगों को जाने देते हैं, जैसे पेशेंट के साथ एक रिलेटिव को। ये साहब जिनकी आप बात कर रहे हैं, पहले ये 4 आदमी जाना चाहते थे, फिर उसने एक फर्जी पेशेंट बना के उसने अंदर जाने की कोशिश की, वो भी बिना मास्क में, जिसमें उसके जान को ही खतरा था। जब गार्ड ने मना किया तो पहले तो वो चिल्लाने लगा और उसके बाद उसने हमारे गार्ड का पीपी किट, जिसको हमारी सेफ्टी के लिए होता है, उसको फाड़ दिया और उसके गार्ड के ऊपर मुक्का मारा। हमारे पास करीब 150 पेशेंट और बाहर थे, हम उनको पहले हमारा जिम्मेवारी वो पेशेंट होते हैं तो इसलिए हमने उनको गेट से बाहर धक्का देकर निकाल दिया ताकि हम लड़ाई ना हो और हम बाकी पेशेंट्स का हम सेवा करने में लग गए। हमारी कोई मारपीट नहीं हुई है, कोई लड़ाई नहीं हुई है, हम सिर्फ लोगों की सेवा और लोगों को सेफ्टी के लिए हमने उनको यह बाहर निकाला था। नफसारी का वो भाई बहन जो थे वो कोर्ट में केस है, उसके बारे में मैं कुछ भी बोलना अभी नहीं चाहूँगा। हाँ, तो फिर वो सिक्योरिटी गार्ड ने जो टेम्परेचर चेकअप करते उन्होंने बाहर साइड में बैठ जाओ यूँ करके बोला। फिर थोड़ी देर में उनका बॉस आया, कर्नल, नाम तो नहीं जानता बाल, बाकी वहाँ के लोग कर्नल के रूप से जानते। उन्होंने गाली देते हुए कालर पकड़ी तो, लेकिन फिर दूसरे भी उसको मेरे छोरे बच्चे को मारा, प्रमोद नाम है उसका, और ऐसा मारा, दो चार सिक्योरिटी सभी सिक्योरिटी आ गए और उसको बेहोश अवस्था में कर दिया। जहाँ तक बेहोश नहीं हुआ जब तक मारते रहे। जी हाँ, 108 लेकर आया, मैं 108 में लेकर बच्चे को वाघोड़िया हॉस्पिटल में अभी सोया हुआ पड़ा हुआ है। जी हाँ, करेंगे ना, अभी बुलाए दयाराम मावी। मध्य प्रदेश झाबुआ जिला से, तहसील मेघनगर, ग्राम पत्रा, पोस्ट पत्रा से। बजरंग शर्मा, लाइव गुजरात न्यूज, वाघोड़िया।